हेलो फ्रेंड्स, आज आप जीटीयू ना थर्ड सेमेस्टर नो जो सब्जेक्ट है इलेक्ट्रिकल इंजीनियरिंग में डीसी मशीन एंड ट्रांसफॉर्मर एनी अंदर इम्पोर्टंट टॉपिक जो डीसी मोटर स्टार्टर है ये आज आप डिस्कस करवा जा रहा है। बेसिकली डीसी मशीन नी अंदर बे पार्ट्स है, डीसी जनरेटर और डीसी मोटर। डीसी जनरेटर जो है एनी अंदर इनपुट तरीके अपने मिकेनिकल एनर्जी आप, જ્યારે ડીસી મોટરમાં આપણે ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ। તો જ્યાં તમે મિકેનિકલ એનર્જી આપો છો ત્યાં તમારે કંટ્રોલ એક્શન રિક્વાયર્ડ નથી, જ્યાં તમે ઇલેક્ટ્રિકલ એનર્જી આપો છો ત્યાં કોઈ કારણસર જો અંદર શોર્ટ સર્કિટ થઈ તો એ વધારે હેવી કરંટ ખેંચે અને તમારો ફ્યુઝ ડેમેજ થઈ જાય। એ રીઝનથી હંમેશા જ્યાં તમે ઇનપુટમાં એઝ એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપો છો ત્યાં સેફ્ટી રિક્વાયરમેન્ટ રાખવી જરૂરી છે। આપણે જે સ્ટાર્ટર યુઝ કરવાના છે એ હંમેશા ડીસી મોટરમાં જ યુઝ થશે, નહીં કે જનરેટરમાં। ડીસી મોટર માટે સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટ શું છે એના માટે તમને ડીસી મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ ખબર હોવી જોઈએ, કે જે શું કહે છે કે વેન એવર કરંટ કેરિંગ કન્ડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડમાં જો તમે કરંટ કેરિંગ કન્ડક્ટર મૂકો તો તે ફોર્સ એક્સપિરિયન્સ કરે અને મોટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરે। જેવી મોટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે, હવે કન્ડક્ટર છે એ રોટેટિંગ ડાયરેક્શનમાં છે અને મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે, તો એમાં જનરેટરના પ્રિન્સિપલને લીધે કન્ડક્ટરની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થશે, જેને આપણે બેક ઈએમએફ કહેશું। અને સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટ પાછળનું મેઇન રીઝન જે છે એ આ બેક ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એ છે। આપણે પહેલા જોઈ લઈએ બેક ઈએમએફ ની જે ઇક્વેશન છે, બેક ઈએમએફ ઈબી ઇક્વલ ટુ ફાઈ ઝેડ એનપી ડિવાઇડેડ બાય 60A। આમાંથી બેક ઈએમએફ ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે ફાઈ અને એન ઉપર, એટલે કે સ્પીડ અને ફ્લક્સ ઉપર, જ્યારે પોલ કન્ડક્ટર 60A આ કોન્સ્ટન્ટ છે, એન એ સ્પીડ છે। સ્પીડ જો કોન્સ્ટન્ટ હોય તો બેક ઈએમએફ ડાયરેક્ટ ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે। ડીસી મોટરમાં સ્ટાર્ટિંગમાં મોટર ઝીરો કન્ડિશન, મોટરની સ્પીડ જે હોય છે તે ઝીરો છે, એટલા માટે બેક ઈએમએફ પણ ઝીરો થઈ જશે। હવે બેક ઈએમએફ જો ઝીરો થાય તો મોટરનું ઇક્વેશન છે એ ઈ ઇક્વલ ટુ ઈબી પ્લસ આઈએઆરએ, ઈબીની વેલ્યુ ઝીરો થશે તો E ઇક્વલ ટુ IARA, અને જો સ્ટાર્ટિંગ કરંટની વાત કરીએ તો આર્મેચર IA ઇક્વલ ટુ થશે ERA, જ્યાં RA છે આર્મેચરનો રેઝિસ્ટન્સ। જનરલી આર્મેચર કન્ડક્ટરનું બનેલું હોય, કોપર મટીરિયલનું બનેલું છે, જેનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો છે। સપોઝ એક્ઝામ્પલ લઈએ, આપણે મોટરને ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ 220 વોલ્ટ, આર્મેચરની વેલ્યુ છે 0.5 એમ્પિયર, તો સ્ટાર્ટિંગ કરંટ થઈ જશે 440 એમ્પિયર, જે ખૂબ જ વધારે છે। તેથી કરી આપણે સ્ટાર્ટિંગ કરંટને ઘટાડવો ખૂબ જરૂરી છે, કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં બેક ઈએમએફની વેલ્યુ કેવી હોય છે? ઝીરો। રનિંગ કન્ડિશનમાં બેક ઈએમએફ પ્રેઝન્ટ છે કારણ કે સ્પીડ પ્રેઝન્ટ છે, એટલા માટે રનિંગ કન્ડિશનમાં તમને સ્ટાર્ટરની જરૂર નહીં પડે। ખાલી સ્ટાર્ટિંગમાં હાઈ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરને યુઝ કરીએ છીએ। એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ, અહીંયા મારો સપ્લાય છે પોઝિટિવ નેગેટિવ ડીસી સપ્લાય, જેને મારે મોટરને આપવો છે, તો અહીંયા જે કરંટ ફ્લો થવાનો છે હાઈ કરંટ, એ કોના પર ડિપેન્ડ કરે છે? સપ્લાય વોલ્ટેજ અને આર્મેચર રેઝિસ્ટન્સ। આર્મેચર રેઝિસ્ટન્સને આપણે ચેન્જ નહીં કરી શકીએ કારણ કે મોટરની અંદર છે, તો હું વોલ્ટેજને કંટ્રોલ કરી શકું, અને વોલ્ટેજને મારે કઈ રીતે કંટ્રોલ કરવાનો છે કે સ્ટાર્ટિંગમાં એની વેલ્યુ ઓછી રાખવાની છે જેથી કરીને કરંટની વેલ્યુ લિમિટ થાય। જેમ જેમ મોટરની સ્પીડ વધતી જશે તેમ તેમ હું વોલ્ટેજ વધારતો જઈશ, તો અહીંયા આપણે જે લીધું છે એ છે વેરિયેબલ રેઝિસ્ટન્સ। આ વેરિયેબલ રેઝિસ્ટન્સની મદદથી શું થશે કે સ્ટાર્ટિંગમાં સ્ટડ વન ઉપર તમે પોઈન્ટ હેન્ડલ રાખશો અને આ આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે। જેમ જેમ મોટરની સ્પીડ પકડાશે તેમ તમે સ્ટડ ફેરવતા જશો, ટુ ઉપર લાવશો એટલે હવે ખાલી આટલો જ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે, એમ એમ તમે આમ ફેર જે
रेजिस्टन्स नो आम छे फेरवता जसो पांचमा पॉइंट ऊपर के आ पॉइंट ऊपर आवशो त्यारे बधो रेजिस्टन्स कट थई जशे अने मोटर ने फूल वोल्टेज मळशे। हवे आपणो मेन टॉपिक आपणे जे स्टार्टर भणवाना छे तो थ्री डिफरंट टाइप ऑफ स्टार्टर अवेलेबल छे, टू पॉइंट स्टार्टर, थ्री पॉइंट स्टार्टर अने फोर पॉइंट स्टार्टर। टू पॉइंट स्टार्टर डीसी सीरीज मोटर माटे यूज थाय छे, थ्री पॉइंट स्टार्टर डीसी शंट अने कम्पाउंड मोटर माटे अने फोर पॉइंट स्टार्टर डीसी शंट अने कम्पाउंड मोटर माटे यूज थाय छे। खाली थ्री पॉइंट स्टार्टर में जे डिसएडवांटेज छे ते फोर पॉइंट स्टार्टर में आपणे रिमूव करीए छे। हवे एक एक करीने आपणे डायग्राम समझिए। पहला तो टू पॉइंट स्टार्टर, तो कनेक्शन माटे अपनी पास बे पॉइंट अवेलेबल हे, एल अने एफ। एल एटले के लाइन टर्मिनल, एफ एटले के फील्ड। हमेशा स्टार्टर में एल टर्मिनल एटले के लाइन टर्मिनल छे ए इनकमिंग टर्मिनल छे, सप्लाय माथी करंट हमेशा एल नी अंदर जशे। एफ अने ए टर्मिनल अथवा बाकीना जे टू पॉइंट स्टार्टर में बाकीनो टर्मिनल, थ्री पॉइंट स्टार्टर में बाकीना बे टर्मिनल अने फोर पॉइंट स्टार्टर में बाकीना त्रण टर्मिनल आउटगोइंग छे। स्टार्टर की पोजिशन हमेशा क्या हे तो तमारा सप्लाय अने डीसी मोटर की वच्चे ज आपणे स्टार्टर ने जॉइन करवाना छे। एटले के सप्लाय माथी एक इनकमिंग स्टार्टर में हशे अने स्टार्टर माथी आउटगोइंग टर्मिनल हशे जे डीसी मोटर में जता हशे। तमे सीरीज मोटर, शंट मोटर के कम्पाउंड मोटर ने आइडेंटिफाई कई रीते करशो तो टर्मिनल बॉक्स ऊपर तमने ए प्लस, ए माइनस, एसएच प्लस, एसएच माइनस जोवा मळे। तो शंट माटे नो शॉर्ट फॉर्म छे एसएच, सीरीज माटे नो छे एसई अने कम्पाउंड एटले के बन्ने नो मिक्सचर। तो शंट अने सीरीज मोटर हशे तो तमने चार चार टर्मिनल जोवा मळशे, ए प्लस, ए माइनस, एसएच प्लस, एसएच माइनस, ए प्लस, ए माइनस, एसी प्लस, एसी माइनस। तो जो एसएच हो तो ए शंट मोटर छे, एसी हो तो ए सीरीज मोटर छे, अने जो छ टर्मिनल हो कि जेनी अंदर ए प्लस, ए माइनस, एसएच प्लस, एसएच माइनस, एसी प्लस अने एसी माइनस तो तमे कही शको कि कम्पाउंड मोटर हशे। हवे टू पॉइंट स्टार्टर ना डायग्राम नी वात करीए तो टू पॉइंट स्टार्टर नी अंदर खाली अपनी पास बे टर्मिनल हशे, लाइन अने एफ। एल हशे इनकमिंग एटले के सप्लाय माथी इनकमिंग करंट जतो हशे अने एफ माथी निकळीने फील्ड में जतो हशे। डीसी सीरीज मोटर में करंट ने फ्लो थवा माटे तमारी पास खाली एक ज पाथ छे। एटला माटे अहींया जे पॉइंट छे बे छे। शंट मोटर में तमारी पास फ्लो थवा माटे त्रण पाथ छे, एटला माटे त्यां एल, ए अने एफ छे। वर्किंग जोईए तो सप्लाय माथी एल टर्मिनल नी अंदर आवशे, एल माथी ओवरलोड कॉइल में थई स्प्रिंग कंट्रोल में थई हेन्डल में जशे, जे आ स्टड वन साथ कनेक्टेड है। अँ आखा रेजिस्टन्स है आर वन, आर टू, आर थ्री, आर फोर, आर फाइव। स्टड जेम जेम मूव थत जसेम आ रेजिस्टन्स कट डाउन थे एट्ले कि वन पर हे तरह फूल रेजिस्टन्स पिक्चर में आशे अने टू पर हे तेरे खाली टू, थ्री, फोर अने फाइव रेजिस्टन्स पिक्चर में आशे। एट्ले कि जेम जेम हूँ आ स्टड ने फेरवता जाइ अँ रनिंग कंडीशन पर आ जाए तरह बधा रेजिस्टन्स पिक्चर में निकली जैसे। स्टार्टर से आप धीरे धीरे फेरवशू जी मोटर की स्पीड बढ़ती जाए एम एम अपने रेजिस्टन्स कट करता जैसे। अँ अपनी पास बे प्रोटेक्शन डिवाइसीस है, ओवरलोड रिलीज और आज है नो वोल्ट रिलीज है। कनेक्शन जुए तो स्प्रिंग कंट्रोल काम शू के जयरे सप्लाय ऑफ थी जाए तो आज हेन्डल है ये अँचू પોતાની નેચરલ પોઝિશન એટલે કે ઓફમાં લાવી દે, કારણ કે જો હેન્ડલ હંમેશા ઓન કન્ડિશનમાં જ રહે એટલે કે અહીંયા રન કન્ડિશનમાં જ રહે તો બીજી વાર જ્યારે પણ તમે મોટર સ્ટાર્ટ કરો ત્યારે આ કોઈ રેઝિસ્ટન્સ પિક્ચરમાં નહીં હોય અને ડાયરેક્ટ ફૂલ સપ્લાય વોલ્ટેજ મોટરને મળી જશે। જો ફૂલ વોલ્ટેજ સપ્લાય મોટરને મળે તો મોટર હાઈ કરંટ ડ્રો કરશે અને બની શકે કે તમારી વાઇન્ડિંગ ડેમેજ થઈ જાય। તો અહીંયા તમે જોશો કે એલ સપ્લાયમાંથી આ ઓવરલોડ રિલીઝ કોઇલની અંદર જાય છે, ત્યાંથી હેન્ડલમાં થઈ રેઝિસ્ટન્સ વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ થ્રુ થઈ અને અહીંયાથી નો વોલ્ટ રિલીઝ કોઇલ આ જે તમને દેખાય છે તે નો વોલ્ટ રિલીઝ કોઇલ છે, એમાંથી થઈ અને એફમાં જાય છે। એફમાંથી મોટરના સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના પ્લસ ટર્મિનલમાં એટલે કે પ્લસ એસીમાં જાય છે,
માઇનસ એસી ટર્મિનલ હશે તે આર્મેચરમાં જતો હશે અને આર્મેચરમાંથી સપ્લાયના નેગેટિવ ટર્મિનલમાં પાછું જાય છે. ઓવરલોડ રિલીઝ કોઇલનું ફંક્શન કહીએ, જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક હેન્ડલ દેખાય છે. જ્યારે કરંટ ખૂબ વધી જશે, કારણ કે ઓવરલોડ કોઇલ છે એ સિરીઝમાં છે, તો જ્યારે આ કરંટ વધી જશે રેટેડ કરંટ કરતાં, તો એ આ હેન્ડલને એટ્રેક્ટ કરશે. જેવું આ હેન્ડલ એટ્રેક્ટ થશે તો એ આ બંને પોઈન્ટ સાથે કનેક્શન કરશે. જેવું આ કનેક્શન થશે તો હવે જે કરંટ, જ્યારે આ હેન્ડલ નીચે હતું ત્યારે શું થતું હતું કે રન કન્ડિશનમાંથી જે કરંટ આવતો હતો એની પાસે ફ્લો થવા માટે બે પાથ છે. એક છે 9 વોલ્ટ રિલીઝ કોઇલમાં જાય, અથવા તો એ અહીંયાથી થઈ અને અહીંયા આવે. પણ આ કનેક્શન અત્યારે કનેક્ટેડ નથી, નીચે છે, એટલા માટે કરંટને ફ્લો થવા માટે આ પાથ અવેલેબલ નહોતો. તો કરંટ ડાયરેક્ટ અહીંયાથી થઈ 9 વોલ્ટ કોઇલમાં થઈ અને અહીંયાથી બહાર આવી જતું. પણ જો આ હેન્ડલ છે આ ઉપર એટેચ થયું હશે, ધેટ મીન્સ કે આ ટુ ટર્મિનલ શોર્ટ થશે, તો તમારો જે કરંટ છે એ અહીંયાથી થઈ આ શોર્ટમાંથી થઈ અહીંયાથી પાછો આવી અને અહીંયાથી નીચે આવી જશે. 9 વોલ્ટ રિલીઝ કોઇલમાં નહીં જાય. કેમ? કારણ કે કરંટને અહીંયાથી પાસ થવા માટે બે રૂટ મળે છે, એક આ કોઇલમાંથી, બીજો ડાયરેક્ટ અહીંયાથી. તો આનો રેઝિસ્ટન્સ 0 છે એટલા માટે બધો જ કરંટ અહીંયાથી પાસ થઈ જશે અને ફિલ્ડમાં જશે. હવે આ કોઇલની અંદર કોઈ કરંટ નહીં હોય તો આ જે તમારો સોફ્ટ આયર્ન પીસ છે જે રનિંગ કન્ડિશનમાં અહીંયા એટેચ થયેલો હોય છે, તે મેગ્નેટિઝમ નહીં હોવાને કારણે અહીંયાથી છૂટો પડી અને પાછો અહીંયા આવી જશે. આ હેન્ડલ અહીંયા આવી જશે, ધેટ મીન્સ કે મોટર ઓફ કન્ડિશનમાં આવી જશે. એટલા માટે આને ઓવરલોડ રિલીઝ કહેવાય છે, કે જ્યારે મોટરની અંદર ઓવરલોડ થશે એટલે કે વધારે કરંટ ખેંચશે, તો એ આ આયર્ન પીસને એટ્રેક કરીને આ સર્કિટને શોર્ટ કરશે, જેથી કરીને 9 વોલ્ટ કોઇલને સપ્લાય નહીં મળે. 9 વોલ્ટ કોઇલને સપ્લાય નહીં મળે તો એ આ મેગ્નેટ જે એટ્રેક કરી રાખ્યું છે એને છોડી દેશે. બીજી વસ્તુ, 9 વોલ્ટ રિલીઝ કોઇલ એ શું કામ કરે છે? તો 9 વોલ્ટ કોઇલને તમે જુઓ તો એનું કનેક્શન ક્યાંથી આવે છે? સપ્લાય આ પાથમાંથી થઈ, રનિંગ કન્ડિશનમાંથી થઈ, રનમાંથી થઈને અહીંયા આવે છે. એટલે કે જો સપ્લાય નહીં હોય તો આ 9 વોલ્ટ કોઇલને પણ સપ્લાય નહીં મળે, જેથી કરીને એ મેગ્નેટની અંદર કન્વર્ટ નહીં થઈ શકે. જો એ મેગ્નેટમાં કન્વર્ટ નહીં થઈ શકે તો એ આ આયર્ન પીસને એટ્રેક્ટ નહીં કરી શકે અને ડાયરેક્ટ જ આયર્ન પીસ છે એ આ સ્પ્રિંગ કંટ્રોલને લીધે ખેંચાઈને પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જશે. તો ઓવરલોડ કોઇલ અને 9 વોલ્ટ રિલીઝ કોઇલ બંને સ્ટાર્ટરને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે અગેન્સ્ટ ઓવરલોડ અને નો લોડ. આ જે રેઝિસ્ટન્સ છે એનું કામ છે કે સ્ટાર્ટિંગની અંદર વધારે વોલ્ટેજ ડ્રોપ કરી દેવો, જેથી કરીને મોટરને ઓછો વોલ્ટેજ મળે. જેમ જેમ મોટરની સ્પીડ પકડાતી જાય એમ એમ આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ કટ ડાઉન કરતા જશું, અને જ્યારે મોટર ફૂલ સ્પીડ ઉપર ફરવા લાગશે ત્યારે એની પોઝિશન જે હશે એ રન ઉપર હશે. કરંટ એ વખતે ઓવરલોડ 9 વોલ્ટ રિલીઝ કોઇલમાંથી પણ પાસ થતો હશે, તેથી કરીને આ મેગ્નેટ હશે અને જે એ આયર્ન પીસને અહીંયા એટ્રેક્ટ કરી રાખશે. તેથી રનિંગ કન્ડિશનમાં કોઈ પણ રેઝિસ્ટન્સ, આ જે આખો રેઝિસ્ટન્સ છે એ પિક્ચરમાં નહીં આવે, ખાલી સ્ટાર્ટિંગ કન્ડિશનમાં જ આ રેઝિસ્ટન્સનું કામ છે. રનિંગ કન્ડિશનમાં તમને આ આખી સર્કિટની પણ જરૂર નથી, અને એટલા માટે જ આ જે ડિવાઇસ જે આપણે સપ્લાય અને મશીનની વચ્ચે મૂકીએ છીએ તેને નામ આપીએ છીએ સ્ટાર્ટર, કારણ કે એની રિક્વાયરમેન્ટ ખાલી સ્ટાર્ટિંગની અંદર જ છે. બધા જ પાર્ટનું ફંક્શન એકવાર ફરીથી ડિસ્કસ કરીએ તો આ ઓવરલોડ કોઇલ છે જેનું કામ મોટર રેટેડ કરંટ કરતાં વધારે કરંટ ફ્લો કરે, તો આ આયર્ન પીસને એટ્રેક કરી અને આ સર્કિટને કમ્પ્લીટ કરવાનું છે, જેથી કરીને 9 વોલ્ટ કોઇલમાં કોઈ સપ્લાય નહીં જાય, એ પોતાનો મેગ્નેટિઝમ લૂઝ કરશે અને આ સોફ્ટ આયર્ન પીસ પોતાની જગ્યા પર પાછો આવી જશે. સ્પ્રિંગ કંટ્રોલની વાત કરીએ તો જ્યારે પણ મોટરની અંદર સપ્લાય નથી તો મોટરને પોતાની, સ્ટાર્ટરને પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં લાવવાનું કામ એ આ સ્પ્રિંગ કંટ્રોલ કરે છે. સ્ટાર્ટર હેન્ડલ, તો સ્ટાર્ટર હેન્ડલ ઓફ કન્ડિશનથી લઈને રન કન્ડિશન સુધી જશે. નોર્મલ કન્ડિશનમાં એ ઓફ હશે, મોટર જ્યારે રનિંગ કન્ડિશનમાં હશે ત્યારે તે રન ઉપર હશે, અને એનું કામ આ બધા સ્ટડ જોડે કોન્ટેક્ટ બનાવવાનું છે જે આ ફિગરની અંદર 1 2 3 4 5 છે.
સોફ્ટ આયન પીસ ની અંદર વાત કરીએ તો જ્યારે આ નો લોડ કોઇલ માં મેગ્નેટ હશે ત્યારે એની સાથે એટ્રેક્શન મોડ ની અંદર રહેશે, જેથી કરીને તમારો મોટરમાં રનિંગ કન્ડિશનમાં આ બધો જ રેઝિસ્ટન્સ છે તે કટ ઓફ થયેલો રહેશે. સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સનું કામ સ્ટાર્ટિંગમાં ફૂલ વોલ્ટેજ છે એને આની અંદર ડ્રોપ કરી દેવાનું છે, જેથી કરીને વોલ્ટેજ મોટરને ઓછા મળે અને એ ઓછો કરંટ ડ્રો કરે. આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. હવે આપણે એની ઓરિજિનલ ફિગર જોઈએ તો ટુ પોઈન્ટ સ્ટાર્ટર કંઈક આવું દેખાય છે. અહીંયા તમે જોશો તો એફ એસઈ માઇનસ એફ એસઈ વન છે, દેટ મીન્સ કે આ પેનલ જે છે એ સિરીઝ મોટરની પેનલ છે. અહીંયા તમને બે ટર્મિનલ દેખાશે, એલ અને એ. આ છે લાઇન ટર્મિનલ, એટલે કે સપ્લાય જે છે એમાંથી આપણે એલ ટર્મિનલને આપશું, જે તમારો ઇનકમિંગ કરંટ છે, અને આખી સર્કિટમાંથી આ એલમાંથી જે સપ્લાય જતો હશે આ ઓવરલોડ કોઇલ છે તમારે. એ ઓવરલોડ કોઇલમાં થઈ, ઓવરલોડ કોઇલમાં થઈને હેન્ડલમાં, હેન્ડલમાંથી આ તમને જે દેખાય છે સ્ટડ છે, સ્ટડની પાછળની સાઈડ નિક્રોમનો નિક્રોમ વાયર, એને આપણે રેઝિસ્ટન્સ તરીકે યુઝ કરીએ છીએ. ત્યાંથી થઈ અને ઓવરલોડ, ત્યાંથી થઈને આ નો વોલ્ટ રિલીઝ કોઇલ, આ તમારી ઓવરલોડ રિલીઝ કોઇલ નો વોલ્ટ રિલીઝ કોઇલમાં થઈ અને ફીલ ટર્મિનલમાં પાછો આવે છે, જ્યાંથી આઉટગોઈંગ ટર્મિનલ આ જે છે એ જશે તમારા પ્લસ એફએસઈમાં, માઇનસ એફએસઈમાંથી તમારા મોટરની અંદર જતો હશે. તો આ સ્ટાર્ટર લુકમાં, ફિઝિકલ લુકમાં આવું દેખાય છે. જ્યારે આગળ જે દેખો તમે એનો સર્કિટ ડાયાગ્રામ છે, આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. તો ટુ પોઈન્ટ સ્ટાર્ટરની અંદર, ટુ પોઈન્ટ સ્ટાર્ટર ખાલી ને ખાલી ડીસી સિરીઝ મોટર માટે યુઝ થશે. હવે વાત કરીએ થ્રી પોઈન્ટ સ્ટાર્ટરની, તો થ્રી પોઈન્ટ સ્ટાર્ટર છે શન્ટ મોટર માટે યુઝ થાય છે. શન્ટ એટલે કે પેરેલલ, એટલે કે આર્મેચર અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ બંનેના પાથ પેરેલલમાં હશે. બંનેને સપ્લાય આપવા માટે આઉટગોઈંગ ટર્મિનલ એ અને એફ, એટલે કે થ્રી પોઈન્ટ સ્ટાર્ટરમાં આપણે જે થ્રી પોઈન્ટ કહીએ છીએ એ છે એલ, એ અને એફ. એલ એટલે કે લાઇન, એ એટલે કે આર્મેચર, એફ એટલે કે ફિલ્ડ. થ્રી પોઈન્ટ સ્ટાર્ટર ખાલી શન્ટ અને કમ્પાઉન્ડ મોટર માટે જ યુઝ થાય છે. એલ હંમેશા તમારો ઇનકમિંગ ટર્મિનલ હશે, એટલે કે સપ્લાયમાંથી એલમાં ઇનકમિંગ જશે. એ અને એફ આઉટગોઈંગ ટર્મિનલ છે, જેમાં એ પોઈન્ટમાંથી આર્મેચરમાં જશે અને એફ પોઈન્ટમાંથી ફિલ્ડમાં જશે. નો વોલ્ટ કોઇલ અને ઓવરલોડ રિલીઝ કોઇલ એ મોટર માટેની પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. સ્ટાર્ટરનું કનેક્શન સેમ જ રહેશે, જે તમારું ડીસી સપ્લાય છે અને ડીસી મોટર છે એની વચ્ચે સ્ટાર્ટર હશે. સર્કિટ ડાયાગ્રામમાં એક ચેન્જ થશે. અહીંયા રનિંગ કન્ડિશનમાંથી તમારી પાસે ડાયરેક્ટ ફિલ્ડમાં જતું હતું, પણ અહીંયા શન્ટ મોટર છે એટલે કે ફિલ્ડ અને આર્મેચર એકબીજાની પેરેલલમાં છે, તો તમને બે પોઈન્ટ અલગ અલગ મળશે, એલ, એફ અને એ. એફમાંથી તમારું જશે ફિલ્ડમાં, એમાંથી તમારું જશે મોટરના આર્મેચરમાં. કનેક્શનની વાત કરીએ તો પ્લસ સપ્લાયમાંથી કરંટ સ્ટાર્ટ થશે, એલની અંદર જશે ઇનકમિંગ, એલમાં અંદર ઓવરલોડ રિલીઝ, કારણ કે ઓવરલોડ રિલીઝ હંમેશા સર્કિટની સિરીઝમાં હશે, નો વોલ્ટ રિલીઝ કોઇલ હંમેશા સર્કિટની પેરેલલમાં હશે. તો ઓવરલોડ કોઇલમાં થઈને સ્પ્રિંગ કંટ્રોલમાં થઈ સ્ટાર્ટર હેન્ડલમાં જશે. સ્ટાર્ટર હેન્ડલ સ્ટાર્ટિંગમાં ઓફ કન્ડિશનમાં હશે, ત્યાંથી જેવું એ વન નંબરની પોઝિશનમાં કનેક્ટ થશે. તો હવે કરંટનો પાથ જો, વન નંબર ઉપર કરંટનો, કરંટ પાસે બે પાથ છે, એક આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર, આર ફાઈવ થઈ અને ડાયરેક્ટ જશે આર્મેચરની અંદર. જ્યારે બીજો પાથ છે તે અહીંયાથી આ વાયર થ્રુ થઈ અને નો વોલ્ટ રિલીઝ કોઇલમાં થઈ અને ફિલ્ડ વાઇન્ડિંગની અંદર જાય છે. એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાં સ્ટાર્ટિંગનો કરંટ છે એ હાઈ હશે, કેમ, કારણ કે એ વખતે અહીંયા કોઈ પણ રેઝિસ્ટન્સ નથી. કરંટ ડાયરેક્ટ અહીંયાથી થઈ અને નો વોલ્ટ રિલીઝ કોઇલમાં થઈ અને ફિલ્ડ કોઇલમાં જાય છે. જ્યારે મોટરનો એટલે કે આર્મેચરનો કરંટ ઓછો હશે, કેમ, કારણ કે આ બધા રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે છે. હવે જ્યારે આ સ્ટાર્ટર હેન્ડલને તમે વનમાંથી ટુ પોઝિશન ઉપર લઈ જશો ત્યારે શું થશે, આર્મેચરનો જે પાથ છે એની અંદર આર વન રેઝિસ્ટન્સ કટ થશે, ખાલી આર ટુ, આર થ્રી, આર ફોર, આર ફાઈવ રનમાં થઈ અને આર્મેચરની અંદર જશે, એટલે કે આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ ઓછો થયો. જ્યારે ફિલ્ડ કોઇલની અંદર
આ આર વન રેઝિસ્ટન્સ જે છે એ પિક્ચરમાં આવ્યો અને અહીંયાથી થઈ અને કરંટ અહીંયાથી પાસ થશે. દેટ મીન્સ તમે જેમ જેમ આ જે સ્ટાર્ટર હેન્ડલ છે વનમાંથી ટુ, ટુમાંથી થ્રી, થ્રીમાંથી ફોર, ફોરમાંથી ફાઈવ જશો એમ આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ શું થઈ જશે? ઓછો થતો જશે. ફિલ્ડ સર્કિટનો રેઝિસ્ટન્સ વધતો જશે. જ્યારે સ્ટાર્ટર હેન્ડલ પોઝિશન રન ઉપર હશે ત્યારે ફિલ્ડ સર્કિટ માટે આ પાંચે પાંચ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે અને ત્યાંથી થઈ અને ફિલ્ડની અંદર કરંટ જતો હશે. એટલે કે ફિલ્ડ કરંટની વેલ્યુ ધીરે ધીરે ઓછી થતી જશે, આર્મેચર કરંટની વેલ્યુ ધીરે ધીરે વધતી જશે. આપણો ઇન્ટેન્શન પણ એ જ છે કે સ્ટાર્ટિંગમાં આપણે મોટરને ઓછો વોલ્ટેજ આપીએ. ઓછો વોલ્ટેજ આપવા માટે આપણે વધારે ડ્રોપ કરાવવો પડે, વધારે ડ્રોપ કરાવવા માટે આપણે વધારે રેઝિસ્ટન્સ સર્કિટમાં કનેક્ટ કરવો પડે. જેમ જેમ મોટર ફરતી જાય પછી આપણે રેઝિસ્ટન્સની જરૂર નથી, એટલા માટે આપણે રનિંગ કન્ડિશન વખતે બધો જ રેઝિસ્ટન્સ શું કરી દીધો? બાયપાસ. ફિલ્ડ કરંટમાં આપણે ચાહીએ છે બને એટલો ઓછો કરંટ જાય, તેથી કરીને આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર, આઈ ફાઈવ, આર ફાઈવ આ બધા જ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે ફિલ્ડ સર્કિટની. તો ઓપરેશન બાકી સિમ્પલ જ છે. ડિસએડવાન્ટેજ એક એ થશે કે જ્યારે બહુ જ ઓછો કરંટ પાસ થતો હશે, મોટર ઓલમોસ્ટ નો લોડ કન્ડિશન ઉપર હશે, ત્યારે ફિલ્ડ કોઇલમાંથી જે કરંટ પાસ થતો હશે એ બહુ જ ઓછો થઈ જશે, કારણ કે રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે છે. તો આને લીધે ઘણી વાર શું થશે કે બહુ જ ઓછા કરંટ જે ફિલ્ડ કોઇલમાંથી પાસ થાય છે એના લીધે નો વોલ્ટ રિલીઝ કોઇલમાંથી પણ ઓછો કરંટ પાસ થશે, તો આનું મેગ્નેટિઝમ ઓછું હશે. તો બની શકે કે આ મેગ્નેટને એટ્રેક્ટ નહીં કરી રાખે અને આ સ્ટાર્ટર હેન્ડલ પોતાની પોઝિશન ઉપર પાછું જતું રહેશે. એટલે કે ફોલ્ટી ટ્રિપિંગ અલાર્મ આપી શકે કે ભાઈ નો લોડ એટલે કે કરંટ ઓછો છે, પણ એવું નથી કે સપ્લાય જતો રહ્યો છે કે ઓવરલોડ થાય છે, તો પણ આ સ્ટાર્ટર પોતાની પોઝિશન ઉપર પાછું જતું રહેશે એટલે કે મોટર ઓફ થઈ જશે. તો થ્રી પોઈન્ટ સ્ટાર્ટરની અંદર આ એક ડિસએડવાન્ટેજ છે કે જ્યારે મોટર બહુ જ ઓછો કરંટ ખેંચતી હશે ત્યારે ફિલ્ડ કોઇલનો કરંટ પણ ઓછો થશે, જેના લીધે મેગ્નેટ પોતાનું મેગ્નેટિઝમ લૂઝ કરશે અને સોફ્ટ આયર્ન પોતાનું પોઝિશન ઉપર પાછો આવશે તો મોટર બંધ થઈ જશે. આ જ આ એક જ ડિસએડવાન્ટેજ છે જે તમે ફોર પોઈન્ટ સ્ટાર્ટરની અંદર દૂર કરી શકો છો. અધરવાઇઝ મોસ્ટ પોપ્યુલર સ્ટાર્ટર થ્રી પોઈન્ટ સ્ટાર્ટર જ છે જે નોર્મલી યુઝ થતું હોય છે. થ્રી પોઈન્ટ સ્ટાર્ટર કંઈક આવું દેખાય છે. અહીંયા તમને ત્રણ ટર્મિનલ દેખાશે, એલ, એ અને એફ. એલ એ ઇનકમિંગ છે, એ અને એફ આઉટગોઈંગ છે. આ જે દેખાય છે આ ઓવરલોડ કોઇલ છે, એટલે જ્યારે મોટર કરંટ વધારે ડ્રો કરશે તો એ શું કરશે, આ જે આ તમને અહીંયા પીસ દેખાય છે એનનો પીસ, એને એટ્રેક્ટ કરશે, એટલે કે આ બંને સર્કિટ, આ બંને સ્ટડ શોર્ટ થઈ જશે. એટલે કે એનાથી શું થશે, આ જે નો વોલ્ટ રિલીઝ કોઇલ છે એ પોતાનું મેગ્નેટિઝમ લૂઝ કરશે અને હેન્ડલને છોડી દેશે. બાકી જો ઓવરલોડ નહીં હોય તો આ સર્કિટ ઓપન સર્કિટ તરીકે એક્ટ કરશે અને બધો કરંટ ઓવરલોડ કોઇલમાં થઈ હેન્ડલમાં થઈ અહીંયા અહીંયાથી સ્ટડમાં, એક એક સ્ટડમાં આપણે ધીરે ધીરે રિમૂવ કરતા જશું. પાછળ નિક્રોમ વાયર છે અને રનિંગ કન્ડિશનની અંદર જ્યાં નો વોલ્ટ કોઇલ છે જે મેગ્નેટમાં કન્વર્ટ થઈ છે એ આ આયન પીસને એટ્રેક્ટ કરી રાખશે. હવે ફોર પોઈન્ટ સ્ટાર્ટરની વાત કરીએ તો ફોર પોઈન્ટ સ્ટાર્ટરની અંદર ચાર ટર્મિનલ છે, એલ, એ, એફ અને એન, એટલે કે લાઇન, આર્મેચર, ફિલ્ડ અને ન્યુટ્રલ અથવા એને નેગેટિવ વોલ્ટેજ પણ તમે કહી શકો. ફોર પોઈન્ટ સ્ટાર્ટરનું પણ સેમ જ છે કે ફોર પોઈન્ટ સ્ટાર્ટર ડીસી શન્ટ અને કમ્પાઉન્ડ મોટર માટે જ યુઝ થશે. એલ હંમેશા ઇનકમિંગ રહેશે, એ, એન અને એફ આઉટગોઈંગ ટર્મિનલ રહેશે. નો વોલ્ટ કોઇલ અને ઓવરલોડ રિલીઝ એ પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. અહીંયા ખાલી એક જ ચેન્જ કર્યો છે આખી સર્કિટમાં કે પહેલાં જે ફિલ્ડ કોઇલની અંદર જે સપ્લાય આવતો હતો એ તમારા રેઝિસ્ટન્સમાંથી આવતો હતો, એટલે કે રેઝિસ્ટન્સના બે પાથ હતા, એક ડાયરેક્ટ રનિંગ કન્ડિશનમાંથી એને આર્મેચર અને બીજો થતો હતો ફિલ્ડ કોઇલમાં. એની જગ્યાએ અહીંયા શું કર્યું, આપણે એક બ્રાસની આર્ક બનાવી દીધી, એટલે કે એક કન્ડક્ટિંગ વાયર મૂકી દીધો. હવે જ્યારે આ સ્ટાર્ટિંગ હેન્ડલ ઓફમાંથી ઓન પોઝિશન ઉપર જશે તો આર્મેચરને તો આ ફૂલ રેઝિસ્ટન્સ મળશે, આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર, ફાઈવમાંથી થઈ અને આર્મેચરમાં જશે. પણ ફિલ્ડ કોઇલમાં જે જાય છે
એ આ સ્ટાર્ટરમાંથી થઈ આની સાથે કોન્ટેક્ટ બનાવશે અને પછી કરંટ ફિલ્ડ કોઇલમાં જશે. જ્યારે 9 વોલ્ટ રિલીઝ કોઇલ માટે આપણે શું કર્યું છે, આ આર્કમાંથી બે કનેક્શન કાઢ્યા છે, એક જાય છે ફિલ્ડ કોઇલમાં, એક જાય છે તમારું 9 વોલ્ટ રિલીઝ કોઇલમાં. 9 વોલ્ટ રિલીઝ કોઇલમાંથી અહીંયા રેઝિસ્ટન્સમાંથી થઈ જાય છે. એટલે કે જ્યારે તમારે 9 વોલ્ટ રિલીઝ કોઇલનો કરંટને કંટ્રોલ કરવો છે, એની વેલ્યુ કોન્સ્ટન્ટ રાખવી દેવી છે, તો મેં શું કર્યું છે, અહીંયા એક રેઝિસ્ટન્સ જોડે એને કનેક્ટ કરી દીધી છે. જે વેલ્યુ મારે અહીંયા ફિક્સ કરવી હોય, જે એને મેગ્નેટ બનાવવામાં મદદ કરે, તો એ વેલ્યુ તમે આ રેઝિસ્ટન્સની મદદથી ફિક્સ કરી દેશો. એટલે કે ફિલ્ડ કોઇલના કરંટનો, કારણ કે જનરલી શન્ટ મોટરમાં તમારે શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ કરવી હોય તો તમે શું કરશો, ફિલ્ડ કરંટને કંટ્રોલ કરશો. એના માટે આ રિયોસ્ટેટથી વેલ્યુ ચેન્જ કરતા રહેશો. જેવી વેલ્યુ ઓછી થઈ જશે તો થ્રી પોઈન્ટ સ્ટાર્ટરમાં આ મેગ્નેટ લૂઝ કરી દેતું હતું, જે પ્રોબ્લેમ અહીંયા નહીં થાય. હવે ભલે અહીંયા કરંટની વેલ્યુ વધતી કે ઓછી થાય, પણ એનું કનેક્શન ડાયરેક્ટ 9 વોલ્ટ રિલીઝ કોઇલ સાથે નથી. તો આ જે બ્રાસ આર્ક છે એની સાથે બે કનેક્શન છે, એક તમારા ફિલ્ડનું, એક તમારા 9 વોલ્ટ રિલીઝ કોઇલનું. આર્મેચરનું કનેક્શન હવે ખાલી રેઝિસ્ટન્સ સાથે જ છે, એટલે કે ઓફ કન્ડિશનની અંદર જેવું તમે ઓન કરશો તો આપ આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે. અને અહીંયા જ્યારે વન કન્ડિશન 1, 2, 3 પર હશે, તો આ જે બ્રાસ આર્ક છે અને આ સ્ટાર્ટર હેન્ડલ છે, એના થ્રુ બે કરંટ પાસ થશે, એક જશે ફિલ્ડમાં, એક જશે 9 વોલ્ટ રિલીઝ કોઇલ. 9 વોલ્ટ રિલીઝ કોઇલનો કરંટ ફિક્સ રહેશે, કારણ કે સર્કિટમાં કોઈ આપણે કરંટમાં ચેન્જ કરવાના નથી. ફિલ્ડ સર્કિટની અંદર સ્પીડ વધારવા કે ઘટાડવા માટે જ્યારે પણ રિયોસ્ટેટથી ચેન્જ કરશું, એની કોઈ પણ ઇફેક્ટ 9 વોલ્ટ રિલીઝ કોઇલ ઉપર નહીં આવે. અગેઈન ઓવરલોડ રિલીઝ કોઇલનું કામ સેમ જ છે, કે જ્યારે કરંટ વધી જશે એ આ સોફ્ટ પીસને એટ્રેક્ટ કરશે, જે આ સર્કિટને શોર્ટ કરશે. એટલે કે 9 વોલ્ટ રિલીઝ કોઇલમાંથી કોઈ કરંટ પાસ નહીં થઈ શકે. કેમ? કારણ કે કરંટ અહીંયાથી આવી ડાયરેક્ટ અહીંયાથી થઈ અને બહાર નીકળી જશે, તો આ મેગ્નેટિઝમ લૂઝ કરશે, સોફ્ટ આયર્ન પીસ પોતાની જગ્યા પર પાછો આવતું રહેશે. તો 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટરના વર્કિંગમાં ખાલી એટલો જ ફરક છે કે 3 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર 9 વોલ્ટ રિલીઝ કોઇલનું કનેક્શન ફિલ્ડ વાઇન્ડિંગ સાથે છે, જ્યારે 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં 9 વોલ્ટ રિલીઝ કોઇલનું ફંક્શન ડાયરેક્ટ રેઝિસ્ટન્સ સાથે છે. ફિલ્ડ કોઇલ કરંટથી એ ઇન્ડિપેન્ડન્ટ છે. હવે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખી લઈએ કે ફિલ્ડ ટર્મિનલ છે, અમુકવાર અમુક બુક્સની અંદર એના નામ અલગ અલગ આપ્યા છે. તો ફિલ્ડ ટર્મિનલને તમે F1 F2 પણ કહી શકો, ZZZ પણ કહી શકો, અને +SH -SH ટર્મિનલથી પણ ઓળખી શકો. એવી રીતે આર્મેચર ટર્મિનલ માટે પણ અમુક બુકમાં અલગ અલગ નોટેશન આપ્યા હોય છે, જેમ કે A અને AA, A+ A- અને A1 અને A2. ઓવરલોડ કોઇલ અને 9 વોલ્ટ રિલીઝ કોઇલની વાત કરીએ, તો જો તમે ફિગર ધ્યાનથી જોયું હોય તો હંમેશા ઓવરલોડ કોઇલની સાઇઝ 9 વોલ્ટ કોઇલની સાઇઝ કરતાં ઓછી હોય છે. કેમ? કારણ કે ઓવરલોડ કોઇલ છે એ સિરીઝમાં કનેક્ટેડ છે. સિરીઝમાં કનેક્ટેડ છે, દેટ મીન્સ કે એને મોટરનો ફૂલ લોડ કરંટ લેવાનો છે. જો આનો રેઝિસ્ટન્સ વધારે રાખવામાં આવે તો ડ્રોપ અહીંયા વધારે થઈ જાય, તો આપણે હંમેશા એનો રેઝિસ્ટન્સ કેવો રાખશો, ઓછો, જેથી કરીને ફૂલ કરંટ કેરી કરી શકે. રેઝિસ્ટન્સ ઓછો રાખવા માટે મારે એની લેન્થ ઓછી રાખવી પડે, એરિયા વધારે રાખવો પડે. કેમ? R = ρL/A. એમાંથી તમે ચેન્જ કરી શકશો ખાલી લેન્થ અને એરિયાને. તો આની જે લેન્થ છે એ આપણે ઓછી રાખવાની છે, અને કંડક્ટરનો એરિયા મોટો હશે એટલા માટે આની સાઇઝ જે છે એ નાની છે. જ્યારે 9 વોલ્ટ રિલીઝ કોઇલ છે એ પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, પેરેલલમાં કનેક્ટ કરીએ જેથી કરીને એનો રેઝિસ્ટન્સ વધારે હશે, કારણ કે શન્ટ ફિલ્ડ કરંટ આપણે ઘટાડવો છે. રેઝિસ્ટન્સ વધારો હોય તો એની લેન્થ વધારે રાખવો પડે, એટલે કોઇલની જે લેન્થ હોય એ વધારે હશે અને એનો એરિયા પતલો હશે. એટલે અહીંયા લેન્થ વધારે હોવાને લીધે હંમેશા તમને જે કોઇલ છે એ મોટી જ દેખાશે. તો એ જ અહીંયા લખ્યું છે કે ઓવરલોડ કોઇલ હંમેશા સિરીઝમાં કનેક્ટ થાય, 9 વોલ્ટ કોઇલ હંમેશા પેરેલલમાં કનેક્ટ થાય. ઓવરલોડ કોઇલને ફૂલ કરંટ કેરી કરવાનો હોવાથી એની રેઝિસ્ટન્સ ઓછો હોય, 9 વોલ્ટ રિલીઝ કોઇલને સ્મોલ કરંટ કેરી કરવાનો છે તેથી રેઝિસ્ટન્સ આનો વધારે હોય. ઓવરલોડ કોઇલનો જે લેન્થ છે સ્મોલ છે એટલા માટે એ સાઇઝમાં સાઇઝ વાઇઝ
નાની દેખાય છે કોના કરતા નો વોલ્ટ રિલીઝ કોઇલ કરતા ઓકે તો આ હતું સ્ટાર્ટરનું બેઝિક્સ આ તમને ખબર હોય તો તમે 2.3 પોઈન્ટ અને 4 પોઈન્ટ સ્ટાર્ટર આરામથી કરી શકશો ત્રણ મિનિટમાં એક ક્વિક રિવિઝન લઈ લઈએ ફટાફટ કે સ્ટાર્ટર હંમેશા ડીસી મોટર માટે યુઝ થાય છે સ્ટાર્ટરનું બેઝિક કામ સ્ટાર્ટિંગનો જે હાઈ કરંટ છે એને ઓછું કરવા માટે આવે છે સ્ટાર્ટિંગનો હાઈ કરંટ થવાનું રીઝન મોટરની અંદર સ્ટાર્ટિંગમાં બેક ઈએમએફ પ્રેઝન્ટ નથી મોટરની અંદર બેક ઈએમએફ પ્રેઝન્ટ કેમ નથી કારણ કે બેક ઈએમએફ પ્રપોર્શનલ કરે છે સ્પીડને અને સ્ટાર્ટિંગમાં મોટરની સ્પીડ ઝીરો છે એટલા માટે બેક ઈએમએફ ઝીરો છે બેક ઈએમએફ ઝીરો હોવાને લીધે આર્મેચર કરંટ ખૂબ જ વધી જાય છે આર્મેચર કરંટ વોલ્ટેજને પ્રપોર્શન કરે છે તો સ્ટાર્ટિંગમાં આપણે વોલ્ટેજ ઘટાડવો પડે એ વોલ્ટ ઘટાડવા માટે આપણે સ્ટાર્ટિંગમાં રેઝિસ્ટન્સ વેરિયેબલ રેઝિસ્ટન્સને સેટ કરીએ છીએ વેરિયેબલ રેઝિસ્ટન્સ જેમ જેમ મોટરની સ્પીડ કટ થતી જાય એમ એમ આપણે ઓછો કરતા જઈએ છીએ ત્રણ ટાઈપના સ્ટાર્ટર છે 2.3 પોઈન્ટ અને 4 પોઈન્ટ 2 પોઈન્ટ સિરીઝમાં યુઝ થાય 3 પોઈન્ટ શન્ટ 4 પોઈન્ટ પણ શન્ટ સ્ટાર્ટરની પોઝિશન હોય એ હંમેશા સપ્લાય અને ડીસી મોટરની વચ્ચે હોય 2 પોઈન્ટમાં એલ એટલે લાઇન એફ એટલે ફિલ્ડ ડીસી શન્ટ મોટરમાં હંમેશા એ માઇનસ અને એસએચ માઇનસ ટર્મિનલ જોડેલા જ હશે ડીસી સિરીઝ મોટર તમારે વર્ક કરાવવું હોય તો એ પ્લસ અને એસી માઇનસ ટર્મિનલ જોડેલા જ હશે તમે ડાયાગ્રામ જોશો તો તમને ખ્યાલ હશે અથવા તો જે ટાઇપ્સવાળો હું વિડીયો બનાવવાનો છું કન્સ્ટ્રક્શનનો એની અંદર આપણે આ કનેક્શન ફરીથી એકવાર ડિસ્કસ કરીશું સ્ટાર્ટરમાં નોર્મલ કન્ડિશનમાં ઓફમાંથી ઓનમાં જાઓ તો રેઝિસ્ટન્સ ધીરે ધીરે ઓછો થતો જશે એટલે કે મોટરને ફૂલ વોલ્ટેજ અવેલેબલ થતો જશે નો વોલ્ટ રિલીઝ અને ઓવરલોડ રિલીઝ કોઇલ છે એ પ્રોટેક્શન આપવાનું કામ કરે છે મોટરનું આ જે લુક છે કે ફિઝિકલમાં મોટર એકચ્યુઅલમાં કેવી દેખાય છે સ્ટાર્ટર એકચ્યુઅલમાં કેવું દેખાય છે થ્રી પોઈન્ટ સ્ટાર્ટર એટલે કે એલ એ અને એફ એલ એટલે કે લાઇન એ એટલે આર્મેચર એફ એટલે ફિલ્ડ એલ હંમેશા ઇનકમિંગ એ અને એફ હંમેશા આઉટગોઈંગ થ્રી પોઈન્ટ સ્ટાર્ટરની અંદર કરંટ પાસે બે પાથ હશે એક આર્મેચરમાં થઈને જે ફૂલ રેઝિસ્ટન્સમાં જશે અને અહીંયા જે પાથ છે એ તમારો ફિલ્ડ કોઇલમાં જાય છે જ્યારે મોટર રનિંગ કન્ડિશનમાં હશે ત્યારે આ બધો રેઝિસ્ટન્સ કટ થઈ જશે પણ ફિલ્ડ સર્કિટમાં એ બધો રેઝિસ્ટન્સ આવી જશે એટલે થ્રી પોઈન્ટ સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગનો ફિલ્ડ કરંટ વધારે હોય છે અને રનિંગ કન્ડિશનમાં ઓછો હોય છે પણ તમે ફિલ્ડને કંટ્રોલ કરવા એટલે કે સ્પીડને કંટ્રોલ કરવા માટે જ્યારે ફિલ્ડ સર્કિટનો કરંટ વધતો ઓછો કરશો અને કરંટ જો બહુ જ ઓછો હોય તો આ કોઇલ મેગ્નેટિઝમ લૂઝ કરશે અને સ્ટાર્ટર પાછું પોતાની પોઝિશન ઉપર આવી જશે જે ફોલ્ટી અલાર્મ કન્ડિશન આપણે કહી શકીએ એનાથી જો તમારે વધારે એક્યુરેટ જોઈએ તો તમે 4 પોઈન્ટ સ્ટાર્ટરનો યુઝ કરી શકશો 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં નો વોલ્ટ રિલીઝ કોઇલ છે એ સર્કિટ આપણે અલગથી રેઝિસ્ટન્સમાંથી પાસ કરી છે અને એક બ્રાસનો આર્ક મૂકી અને ફિલ્ડ કોઇલને એમાંથી પાસ કરીએ છીએ તો હોપ કે તમને સ્ટાર્ટર વિશે બધું ખ્યાલ આવી ગયો હશે જો તમને કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને લખી શકો છો ઓકે થેન્ક યુ